ઓમાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રાસનમાં પોતાની કરવત બદલે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત એકાદશીના દિવસે વામન એકાદશી, જલઝીણી એકાદશી અને ડોલ એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સૂતા રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આશો આ 4 મહિના ચતુર્માસ કહેવાય છે. અને દેવ ઉઠી 11 જાગે છે. ભાદરવા માસના શુક્લ પક્ષના દિવસે ભગવાન વિષ્ણુ સૂતી વખતે પડખું બદલે છે, એટલા માટે તેને પરિવર્તની એકાદશી માનવામાં આવે છે. આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ 11 દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની શયન મુદ્રામાં કરવત બદલે છે. આમ પડખું ફેરવવાના કારણે તેના સ્થાનમાં પરિવર્તન આવે છે. એટલા માટે આ એકાદશીને પરિવર્તની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પરિવર્તની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાનના 4 મહિના દરમિયાન વામન અવતારમાં પાતાળ લોકમાં નિવાસ કરે છે. રાજા બલિએ પોતાની શક્તિથી 3 લોક પર પોતાનો અધિકાર મેળવી લીધો હતો. એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલિની પરીક્ષા લીધી. રાજા બલિ કોઈ પણ બ્રાહ્મણને ક્યારે પણ નિરાશ કરતો નહીં. વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસે 3 પગ જમીન આપવા માટેનું વચન માગી લીધું અને ભગવાન વિષ્ણુએ 2 પગમાં સમસ્ત લોક માપી લીધું. જ્યારે 3 પગ માટે કંઈ બચ્યું નહીં ત્યારે રાજા બલિએ પોતાનું વચન પૂરું કરવા માટે પોતાનું મસ્તક વામન બ્રાહ્મણના પગની નીચે રાખી દીધું. રાજા બલિ પાતાળ લોકમાં સમાવા લાગ્યા. ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુને પણ પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો અને ભગવાન વિષ્ણુએ પાતાળ લોકમાં જવા માટેનું વચન આપ્યું. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરવામાં આવે છે અને તેમને પંચામૃત એટલે કે દહીં, દૂધ, ઘી, સાકર અને મધથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ અને કુમકુમ અક્ષત ચડાવવા જોઈએ. વામન ભગવાનની કથા સાંભળવી અને વાંચવી, દીવાથી આરતી ઉતારવી અને પ્રસાદનું વિતરણ કરવું અને વ્રત રાખવું. 1 ટાઈમ જમો અને શક્ય હોય તો મીઠું ન ખાવું. 1 દિવસ સિંધવ ખાઈ શકો. ભગવાન વિષ્ણુના 5 અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શક્ય હોય તો તુલસીની માળાનું જાપ કરવું. ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તનનું આયોજન કરવું. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી આપણા જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. પરલોકમાં પણ એકાદશીના પુણ્યની ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે.
પરિવર્તની એકાદશીના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ દિવસ ચોખા, દહીં તેમજ ચાંદીનું દાન કરવા ઉત્તમ ફળદાયી ગણવામાં આવે છે. જે લોકો આ કરવાથી પદ્મા એકાદશીનું વ્રત નથી કરતા, તેમણે પદ્મા એકાદશીના દિવસે વિષ્ણુના જુદા જુદા અવતારોની કથાનું પઠન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ તેમજ રામાયણના પાઠનું પઠન કરવું જોઈએ. તે આ દિવસે ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.